नमस्ते विद्यार्थी मित्रों, चैप्टर नंबर 10 कोष चक्र अने कोष विभाजन। लास्ट लेक्चर नी अंदर आपणे एम तबक्काना चार अवस्था एटले के पूर्वावस्था, भाजनावस्था, भाजनोत्तरावस्था अने अंत्यावस्था विषेनी माहिती छे ए मेळवी चूक्या छीए। एटले के एम तबक्काना जे बे तबक्का हता, कैरियोकाइनेसिस अने साइटोकाइनेसिस, एमां कैरियोकाइनेसिस कोष केन्द्र विभाजननी माहिती संपूर्ण थई चूकी छे। हवे साइटोकाइनेसिस एटले के कोष रस विभाजन छे ए बाकी छे, तो एना विशेनी माहिती छे ए आपणे आ लेक्चरनी अंदर मेळवीशुं। तो चालो शुरुआत करिए कोष रस विभाजन एटले के जेने इंग्लिश में कहवाय साइटोकाइनेसिस। आ इंग्लिश शब्द पण याद राखवानो छे। शुं कहेशु? साइटोकाइनेसिस। कैरियोकाइनेसिस कम्प्लीट, कोष केन्द्र विभाजन कम्प्लीट, तेनी अंदर एम तबक्कानी चार अवस्थाओ आवे, पूर्वावस्था, भाजनावस्था, भाजनोत्तरावस्था ने अंत्यावस्था, त्यारबाद कोषरस विभाजन। એટલે કે દ્વિગુણન પામેલ રંગસૂત્રોની બાળ કોષ કેન્દ્રમાં વહેંચણી થયા બાદ, એટલે કે કેરિયોકાઇનેસિસ થયા બાદ, રાઈટ, પહેલા રંગસૂત્રો છે એસ અવસ્થાની અંદર દ્વિગુણન પામે છે અને ત્યારબાદ એ ભાજનોત્તરાવસ્થાની અંદર બે અલગ અલગ બાળ કોષોની અંદર વહેંચણી પામે છે, એટલે કે કેરિયોકાઇનેસિસ છે કમ્પ્લીટ થાય છે। માત્ર આના દ્વારા જ સંભાજનની પ્રક્રિયા છે પૂર્ણ થતી નથી, એટલે કે ફક્ત ને ફક્ત કોષ કેન્દ્ર વિભાજન અથવા તો કેરિયોકાઇનેસિસ દ્વારા જ સંવિભાજનની પ્રક્રિયા છે પૂર્ણ થાય નહીં, રાઈટ। પરંતુ કોષ જે છે એ કોષ પોતાની જાતે જ કોષરસ વિભાજનથી, એટલે કે કોષરસ વિભાજન કરવું પણ જરૂરી છે, તેના દ્વારા ઓળખાતી, એટલે કે કોષરસ વિભાજનથી ઓળખાતી એક બીજી પ્રક્રિયા દ્વારા એ બે બાળ કોષોમાં વિભાજન પામે છે, એટલે કે કોષ કેન્દ્ર વિભાજન થયા બાદ કોષરસ વિભાજન થાય તો જ બે બાળ કોષોનું છે એ વિભાજન થાય અને બે બાળ કોષોનું છે નિર્માણ થાય અને ત્યારબાદ જ, એટલે કે કોષરસ વિભાજન બાદ, સાઇટોકાઇનેસિસ બાદ જ કોષ વિભાજન છે પૂર્ણ થાય છે। જો કોષની અંદર કોષ કેન્દ્ર વિભાજન થાય અને કોષરસ વિભાજન ન થાય તો બે બાળ કોષોનું છે એ નિર્માણ થતું નથી। તો જેટલું કોષ કેન્દ્ર વિભાજન જરૂરી છે તેટલું જ કોષ રસ વિભાજન એટલે કે સાઇટોકાઇનેસિસ છે જરૂરી છે। તો કોષ કેન્દ્ર વિભાજન પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેની અંદર સમાન રીતે થાય છે, પરંતુ કોષ રસ વિભાજન એટલે કે સાઇટોકાઇનેસિસ છે એ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની અંદર બંનેની અંદર અલગ અલગ રીતે જોવા મળે છે। તો સૌથી પહેલા આપણે પ્રાણી કોષની અંદર કોષરસ વિભાજન જોશું, ત્યારબાદ વનસ્પતિ કોષની અંદર કોષરસ વિભાજન એટલે કે સાઇટોકાઇનેસિસ જોશું, રેડી, ઓકે। તો પ્રાણી કોષની અંદર વાત કરીએ તો પ્રાણી કોષમાં કોષરસ વિભાજન કોષરસ પટલમાં એક ઉપસંકોચન ખાંચ બને છે અને આ ઉપસંકોચન ખાંચ દ્વારા પ્રાણી કોષના કોષરસનું છે એ વિભાજન થાય છે। આ જે ઉપસંકોચન ખાંચ છે એ ખાંચ પરિઘથી કેન્દ્ર તરફ સતત ઊંડી બનતી જાય છે અને બંને તરફની જે ખાંચો જ્યારે કેન્દ્રના ભાગમાં એકબીજા સાથે જોડાઈ જાય છે ત્યારે પ્રાણી કોષ નો કોષરસ બે ભાગની અંદર વહેંચાઈ જાય છે અને કોષરસ વિભાજન પૂર્ણ થતા બે નવા
બાળકોષોનું છે એ નિર્માણ થાય છે. સપોઝ એવું સમજો કે આ જે છે એ પ્રાણી કોષ છે, તો આ બે જે પ્રાણી કોષ છે એની અંદર કોષરસ પટલમાં આ જે છે એ શું છે, કોષરસ પટલ અંદરની બાજુ છે એ છે કોષ કેન્દ્ર. તો કે કોષરસ પટલમાં ઉપસંકોચન ખાંચ બને, કઈ ખાંચ છે, ઉપસંકોચન ખાંચ. હેડી આ ઉપસંકોચન ખાંચ એ પરિઘથી કેન્દ્રની તરફ આગળ વધે છે. પરિઘ એટલે કે બહારની બાજુએથી, બહારની બાજુએથી પરિઘથી કેન્દ્ર તરફ છે, કેન્દ્ર તરફ આગળ વધે છે અને ખાંચ છે એ સતત ઊંડી બનતી જાય છે. હવે બંને તરફથી જે સર્જાયેલી ખાંચ છે એ ખાંચ મધ્યમાં ભેગી થાય, અને આ ખાંચ મધ્યમાં ભેગી થવાના કારણે બે અલગ અલગ કોષરસનું નિર્માણ થાય છે, અને અલગ અલગ કોષરસનું વિભાજન થતા, કોષરસનું નિર્માણ થતા બે નવા બાળ કોષ કેન્દ્રો અથવા તો બે બાળ કોષોનું છે એ નિર્માણ થશે. રેડી, તો પ્રાણીઓની અંદર કોષરસ વિભાજન છે એ કોષ ખાંચ અથવા તો ઉપસંકોચન ખાંચ દ્વારા થાય, અને આ ઉપસંકોચન ખાંચ પરિઘથી કેન્દ્રની તરફ છે એ કેન્દ્રની તરફ આગળ વધે અને એકબીજા સાથે જોડાય, કોષરસ વિભાજન છે પૂર્ણ કરે અને નવા બાળકોષોનું નિર્માણ કરે. ત્યારબાદ વનસ્પતિ કોષની અંદર લગભગ સ્થિતિસ્થાપક કોષ દિવાલથી ઘેરાયેલ હોય છે. શા માટે કોષ કેન્દ્ર વિભાજન છે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં એક સમાન થાય છે, પરંતુ કોષરસ વિભાજન છે એ અલગ અલગ થાય છે. કારણ કે ઉપસંકોચન ખાંચના નિર્માણ માટે કોષરસ પટલ જવાબદાર છે અને પ્રાણી કોષની અંદર કોઈ પણ પ્રકારની કોષ દિવાલ હોતી નથી, પરંતુ વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ હોવાના કારણે ઉપસંકોચન ખાંચનું નિર્માણ થતું નથી. એટલે વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન છે એ બીજી પદ્ધતિ દ્વારા છે એ કરવામાં આવે છે. તો વનસ્પતિ કોષની અંદર લગભગ સ્થિતિસ્થાપક જે કોષ દિવાલ હોય એ કોષ દિવાલથી ઘેરાયેલ હોય છે. આપણને ખબર જ છે કે વનસ્પતિ કોષની બહારની બાજુએ કોષ દિવાલ જોવા મળે છે, તો તેની અંદર કોષરસ વિભાજન જેવી બીજી ભિન્ન પ્રક્રિયાઓ દ્વારા કોષરસ વિભાજન એટલે કે સાયટોકાઇનેસિસ છે એ પૂર્ણ થાય છે. આ બીજી પ્રક્રિયા એટલે કે કઈ, તો કે વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન જે છે સાયટોકાઇનેસિસ છે એ કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થઈને બહારની તરફ એટલે કે પરિઘ તરફ પૂર્વ સ્થિતિ પાર્શ્વ કોષ દિવાલ સાથે જોડાઈ જાય છે. પ્રાણી કોષની અંદર જે ઉપસંકોચન ખાંચ હતી એ ઉપસંકોચન ખાંચ પરિઘ તરફથી નિર્માણ થઈને કેન્દ્ર તરફ આગળ વધતી હતી, પરંતુ વનસ્પતિ કોષની અંદર એ કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થઈ અને બહારની તરફ એટલે કે પરિઘ તરફ રહેલી જે પાર્શ્વ કોષ દિવાલ છે એ પાર્શ્વ કોષ દિવાલ સાથે જોડાઈ જાય છે. અને આ જે નવી કોષ દિવાલનું નિર્માણ એક સાધારણ પૂર્વગામી રચનાથી પ્રારંભ થાય છે, જેને સામાન્ય રીતે કોષ પટ્ટી કહે છે. એટલે કે પ્રાણી કોષની અંદર કોષરસ વિભાજન ઉપસંકોચન ખાંચ દ્વારા થાય છે, જ્યારે વનસ્પતિ કોષની અંદર કોષરસ વિભાજન એ કોષ પટ્ટિકાના નિર્માણ દ્વારા થાય છે. કોષ પટ્ટિકા સૌ પ્રથમ
કોષના મધ્યવસ્થામાં બને છે ત્યારબાદ એ બહારની તરફ એટલે કે પરિઘ તરફ આગળ વધી અને કોષ દિવાલ સાથે જોડાઈ જાય નવી કોષ દિવાલનું છે એ નિર્માણ કરે છે અને આના કારણે બે જે વનસ્પતિ બે નવા વનસ્પતિ કોષોનું છે નિર્માણ થાય છે હેડી ઓકે સામાન્ય રીતે આની વનસ્પતિ કોષની આપણે આકૃતિ જોઈએ તો વનસ્પતિ કોષની અંદર સપોઝ સમજો કે આ વનસ્પતિ કોષ છે એ વનસ્પતિ કોષની અંદર આ એક કોષ કેન્દ્ર આ બીજું કોષ કેન્દ્ર તો હવે વનસ્પતિ કોષની અંદર મધ્યવસ્થામાં પટ્ટિકા બને આ પટ્ટિકા છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને ગોલ્ગી પ્રસાદનના કારણે આ પટ્ટિકાનું છે એ નિર્માણ થાય છે ધીમે ધીમે આ પટ્ટિકા કેન્દ્રથી બહારની તરફ છે એ બહારની તરફ ગતિ કરે એટલે બહારની તરફ છે એ બનવા માંડે અને એક સમય એવો આવે કે આ પટ્ટિકા જે છે એ બાહ્ય બાજુ રહેલી જે કોષ દિવાલ છે સૌથી બહારની બાજુએ કોષ દિવાલ ત્યારબાદ અંદરની બાજુએ જે રહેલ છે એ છે કોષરસ પટલ તો જે મધ્ય પટ્ટિકા છે એ મધ્ય પટ્ટિકા આ મધ્ય પટ્ટિકા અથવા તો આને જ આપણે શું કહેશું કોષ પટ્ટી આ કોષ પટ્ટી છે એ કોષ દિવાલ સાથે જોડાઈ જાય છે અને કોષ દિવાલ સાથે જોડાવાના કારણે રાઈટ બે અલગ અલગ કોષોનું નિર્માણ થાય છે અને કોષ રસ વિભાજન સંપૂર્ણ થાય અને સાથે સાથે નવા બે બાળ વનસ્પતિ કોષોનું છે નિર્માણ થાય છે બે અત્યંત નજદીક રહેલા કોષોની કોષ દિવાલની વચ્ચે ના મધ્ય પટલ છે મધ્ય પટલને દર્શાવે છે એટલે કે બે કોષો આ એક કોષ અને આ બીજો કોષ આ બંને કોષ વચ્ચે શું જોવા મળે તો આ બંને કોષ વચ્ચે જે આ કોષ પટ્ટી જે થાય છે એ કોષ પટ્ટી પછી જ મધ્ય પટલની અંદર છે એ રૂપાંતરિત થશે કોની અંદર રૂપાંતરિત થશે મધ્ય પટલની અંદર તો આ મધ્ય પટલ વિશેની સમજૂતી છે એ આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર જ મેળવી ગયા છીએ કે મધ્ય પટલ છે એ પ્રાથમિક અને દ્વિતીય કોષ દિવાલની સૌથી બહારની બાજુએ છે જોવા મળે છે એટલે કે બે નજદીક રહેલા કોષોની વચ્ચે જે કોષ દિવાલ જોવા મળે એને સામાન્ય રીતે મધ્ય પટલ છે એના તરીકે આપણે ઓળખીએ છીએ તો અહીંયા પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની અંદર કોષરસ વિભાજન છે પૂર્ણ થાય પરંતુ આ જે કોષરસ વિભાજન એટલે કે જે સાયટોકાઇનેસિસ છે એ આપણે વિડિયો દ્વારા પણ સમજીએ કે કેવી રીતે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની અંદર કોષરસ વિભાજન થાય છે તો પ્રાણીઓની અંદર કોષરસ વિભાજન છે રાઈટ એ કોષરસ વિભાજન ઉપસંકોચન ખાંચ દ્વારા થાય જેને સામાન્ય રીતે ક્લીવેજ ફ્યુરો કહેવાય આ ઉપસંકોચન ખાંચ છે ધીમે ધીમે ઉપસંકોચન ખાંચ પરિઘથી કેન્દ્ર તરફ આગળ વધે છે અને કોષરસ વિભાજન પૂર્ણ કરે અને નવા બે બાળ કોષોનું નિર્માણ કરે એવી જ રીતે વનસ્પતિ કોષની અંદર કોષ પટ્ટીનું નિર્માણ થાય છે આ કોષ પટ્ટી મધ્ય અવસ્થાની અંદર નિર્માણ થાય છે જેને સામાન્ય રીતે સેલ પ્લેટ કહેવામાં આવે છે બે નવા વનસ્પતિ કોષોનું સર્જન કરે છે આ એક કોષ અને આ બીજો કોષ આવી રીતે પ્રાણી કોષ અને વનસ્પતિની અંદર કોષરસ વિભાજન થાય છે કોષરસ વિભાજનની અંદર કોષ રસની અંદર રહેલા બધા દ્રવ્યોનું સરખી રીતે વિભાજન થાય છે એટલે કે કોષરસ વિભાજન સમયે કોષની અંદર રહેલી કોષીય અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર રંજક કણ ગોલ્ગી પ્રસાધન એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તારા કેન્દ્ર આ બંને બાળકોષોની અંદર સમાન રીતે વિતરણ થઈ જાય છે એટલે કે કોષ દ્રવ્યોનું તો સરખી રીતે સમાન રીતે વિતરણ થાય છે
સાથે સાથે કોષીય અંગિકાઓનું પણ સમાન રીતે વિતરણ છે એ થઈ જાય છે. કેટલાક સજીવોમાં એવું પણ જોવા મળે છે કે કોષ કેન્દ્ર વિભાજન થયા પછી કોષરસ વિભાજન થતું નથી, એટલે કે એક કોષ કેન્દ્રમાંથી બે કોષ કેન્દ્રનું નિર્માણ થશે, કેરિયોકાઇનેસિસ કમ્પ્લીટ થશે, પરંતુ કોષરસ વિભાજન એટલે કે સાયટોકાઇનેસિસ છે એ થતું નથી. અને તેના પરિણામે એક જ કોષમાં બે અથવા તો બે કરતા વધુ કોષ કેન્દ્રોનું સર્જન થાય છે. અને એક કોષની અંદર એક કરતા વધુ એટલે કે બહુ કોષ કેન્દ્ર, બહુ એટલે કે વધુ, બહુ કોષ કેન્દ્ર ધરાવતા કોષોને સામાન્ય રીતે બહુ કોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બહુ કોષ કેન્દ્રી કોષ નું ઉદાહરણ છે નાળિયેરમાંના પ્રવાહી ભ્રૂણપોષ, એટલે કે જે નાળિયેરનું પાણી છે રાઈટ, એ નાળિયેરનું પાણી ખરેખર કેવું છે તો કે બહુ કોષ કેન્દ્રી છે. અને સામાન્ય રીતે એ જ નાળિયેરના પાણીને આપણે પ્રવાહી ભ્રૂણપોષ તરીકે ઓળખીએ. ભ્રૂણપોષ એટલે કે એવી રચના કે જે ભ્રૂણને પોષણ પૂરું પાડે. આ જે ભ્રૂણપોષ છે એ વનસ્પતિના, નાળિયેરની વનસ્પતિના ભ્રૂણ માટે છે, પરંતુ એ જ પ્રવાહી એટલે કે જે પાણીનો ઉપયોગ છે એ આપણે બરાબર છે એનર્જી સોર્સ તરીકે, શક્તિ મેળવવા માટે એ નાળિયેરના પાણીનો ઉપયોગ કરીએ છીએ. અને એ જ નાળિયેરનું પાણી ખરેખર કેવું છે, બહુ કોષ કેન્દ્રી તરીકે ઓળખાય છે. શેના તરીકે ઓળખાય છે, બહુ કોષ કેન્દ્રી. બહુ કોષ કેન્દ્રી એટલે કે જેની અંદર કેરિયોકાઇનેસિસ કમ્પ્લીટ થાય પરંતુ સાયટોકાઇનેસિસ કમ્પ્લીટ થતું નથી. એના કારણે એક કોષ કેન્દ્ર કોષ એકમાંથી બે તો બન્યા રાઈટ, બે માંથી ચાર બન્યા, પરંતુ કોષરસ વિભાજન થતું નથી. તો એ બધા કોષ કેન્દ્ર એક જ કોષની અંદર છે જોવા મળશે. અને આવા કોષને બહુ કોષ કેન્દ્રી કોષ તરીકે છે એ ઓળખવામાં આવે છે. એટલે કે કોષ કેન્દ્ર અને કોષરસ વિભાજન થતા બે કોષોનું નિર્માણ થાય છે. સપોઝ આ દ્વિકીય કોષ છે, એ દ્વિકીય કોષમાંથી કોષ કેન્દ્ર અને કોષરસ વિભાજન થતા બે નવા અને માતૃ કોષને સમકક્ષ રંગસૂત્ર ધરાવતા બે નવા બાળકોષોનું છે નિર્માણ થાય છે. અને એટલે આ ઘટનાને આપણે સંભાજનની ઘટના કહીએ છીએ રાઈટ. જેટલા માતૃકોષની અંદર રંગસૂત્રો હશે એટલા જ રંગસૂત્રો બાળકોષની અંદર જોવા મળશે. જો માતૃકોષ દ્વિકીય હોય, દ્વિકીય એટલે કે 2N, તો બાળકોષો પણ કેવા જોવા મળશે, દ્વિકીય જોવા મળશે રાઈટ. તો આ સંભાજન છે અહીંયા પૂર્ણ થાય. પરંતુ આ સંભાજનનું મહત્વ શું, સંભાજનનો ઉપયોગ ક્યાં કરશું આ ઘટનાનો, તો ચાલો સમજીએ સંભાજનનું મહત્વ. તો કે સંભાજન અથવા તો જે સમસૂત્રણ છે, સંભાજનનું જ બીજું નામ સમસૂત્રી ભાજન અથવા તો સમસૂત્રણ, આ સમસૂત્રણ માત્ર દ્વિકીય કોષ પૂરતું જ મર્યાદિત છે રાઈટ. મોટા ભાગે આવો જોવા મળે છે કે મોટા ભાગે સંભાજન અથવા તો સમસૂત્રણ છે એ કોની અંદર જોવા મળે, દ્વિકીય કોષ હોય એની અંદર જોવા મળે. પરંતુ એ જરૂરી નથી, કારણ કે અમુક કેટલીક નિમ્ન કક્ષાની જે વનસ્પતિઓ છે અને કેટલાક વસાહતી કીટકો છે, આ કીટકોની અંદર પણ સંભાજન છે, સંભાજન દ્વારા વિભાજન થાય છે. તો એ નિમ્ન કક્ષાની વનસ્પતિ અને જે વસાહતી કીટકો છે એ ખરેખર એક કોષીય છે. એક કોષીય એટલે કે એન, એક કીય
राइट, एक कियो होवा छता पण ए संभाजन द्वारा विभाजन पामे। जो द्विकीय कोष नो विभाजन थाय तो द्विकीय बे नवा बाळ कोषो नु निर्माण थाय, परंतु जो एक कीय कोष विभाजन पामे संभाजन द्वारा तो ई एक कीय बाळ कोषो नु छे ए निर्माण करशे। राइट, परंतु आ संभाजन मा सजीवना जीवन नी अंदर एनु महत्व शू छे ते समझवु खूबज आवश्यक छे। तो संभाजन नु सजीवना जीवन नी अंदर महत्व समझिए। राइट, तो सौथी पहलो पॉइंट के संभाजन द्वारा निर्माण पामेला द्विकीय बाळकोषो मा समान आनुवंशिक द्रव्य होय छे। एटले के जो मातृकोष द्विकीय होय तो जे बाळकोषो नु निर्माण थाय ए बाळकोषो नी अंदर पण आनुवंशिक द्रव्य केवु जोवा मळशे, द्विकीय जोवा मळशे। अने बन्ने बाळकोषो नी अंदर समान प्रकार नु द्रव्य हशे। आ बाळकोषो मां पण समान प्रकार नु द्रव्य हशे, अलग अलग द्रव्य जोवा मळशे नहीं। बन्ने नी अंदर रंगसूत्र अने डीएनए नी जे मात्रा छे ए सरखी ज जोवा मळे छे। आ उपरांत संभाजन जे छे ए संभाजन ना कारणे बहुकोषी सजीवो नी वृद्धि थई सके छे। एटले के संभाजन नु बीजू महत्व क्या, तो के बहुकोषी सजीवो नी वृद्धि करवा माटे। बहुकोषी सजीवो कोने कहेवाय, तो के जेनी अंदर एक करता वधारे कोष होय एने बहुकोषी सजीवो कहेवाय। आवु आपणे आठमा चेप्टर नी अंदर भण्या हता। एटले के एक कोष माथी बे, बे माथी चार, चार माथी आठ, आठ माथी सोळ, सोळ माथी बत्रीस। कोष नी संख्या वधारवा माटे, बहुकोषी सजीव नी वृद्धि करवा माटे सेनी जरूर पड़े, संभाजन नी जरूर पड़े। कारण के संभाजन जो थाय तो ज बधा कोषो छे एनी अंदर समान प्रकार ना रंगसूत्रो छे, रंगसूत्रो जोवा मळे। राइट, आ उपरांत संभाजन छे ए संभाजन क्यारे थाय, तो के संभाजन ज्यारे कोषीय वृद्धिना परिणाम स्वरूपे कोष केन्द्र अने कोषरस वच्चेनु प्रमाण छे ए असंतुलित थई जाय छे। एटले के शरूआतमां कोष नानो हशे, ए कोष छे कोष वृद्धि पामे, अने कोष वृद्धि पामे तो कोषरस अने कोष केन्द्र आ बन्ने वच्चेनुं जे एक संतुलन होय ए केवुं थई जाय, असंतुलित थई जाय। अने एटला माटे ए जरूरी छे के कोष केन्द्र अने कोष रस वच्चे संतुलन स्थपाय। अने एटला माटे ज ए कोष जे छे जे वृद्धि पामेलो कोष होय ए विभाजन पामीने कोष केन्द्र अने कोष रस ना प्रमाणने જાળવી રાખે છે। આ જે વૃદ્ધિ પામેલો કોષ છે એ વૃદ્ધિ પામેલો કોષ ફરીથી બે ભાગની અંદર વિભાજિત થઈ જાય, જેના કારણે કોષ કેન્દ્ર અને કોષ રસનું જે પ્રમાણ છે એ પ્રમાણ જળવાઈ રહે છે। રાઈટ, તો હંમેશા જે વૃદ્ધિ પામેલો કોષ હોય એ જ સમવિભાજનની પ્રક્રિયામાં ભાગ લે છે। આ ઉપરાંત સમવિભાજનનું સૌથી મહત્વમાં મહત્વનો ફાળો સમારકામનો છે। સમારકામ એટલે કે શરીરની અંદર કોઈ પણ જગ્યાએથી જો કોષો મૃત પામે, અથવા તો કોષો વિઘટન પામે, અથવા તો કોષો વૃદ્ધ બને, તો ત્યાં નવા કોષો ઉમેરવાનું કામ છે એ કોનું છે, તો કે સમવિભાજન પ્રક્રિયાઓનું છે। શરીરની અંદર કયા કયા સ્થળ ઉપર આ કોષ વિભાજન એટલે કે સમવિભાજન પ્રક્રિયાની પ્રક્રિયા થાય છે, તો સૌથી પહેલા અધિછદનું સૌથી બહારનું પડ એટલે કે સામાન્ય રીતે આપણા ચામડીનું સ્તર, જ
चामड़ी नु स्तर छे ए अधिछद नु सौथी बहार नु पड छे। तो ज्यारे पण चामड़ी ना कोषो छे स्किन कोषो छे ए विघटन पामे त्यारे ए समविभाजन नी प्रक्रिया द्वारा बीजा नवा कोषो नु निर्माण त्या करे छे। तेवी ज रीते अन्न मार्ग नु अस्तर रचता कोष के जे अन्न मार्ग नी अंदर जोवा मळे छे, राइट, अन्नडी, जठर, नानो आतरडू, मोटो आतरडू, आउसा माटे थाय कारण के ज्यारे खोराक अन्न मार्ग नी अंदर पसार थाय त्यारे खोराक अन्न मार्ग ना कोषो साथे घसाय छे, जेना कारणे अन्न मार्ग ना कोषो मृत पामे। तो ए मृत पामता जे अन्न मार्ग ना अस्तर ना कोषो छे एने कंटीन्यूअस समार काम नी छे जरूर पड़े अने एना माटे समविभाजन नी प्रक्रिया थाय छे। आ उपरांत आपणने खबर छे के रुधिर कोष नु आयुष्य 120 दिवस नु छे, तो ए रुधिर कोषो सतत बदलाता रहेवा जरूरी छे, कारण के 120 दिवस नी अंदर रुधिर कोषो मृत थाय तो नवा रुधिर कोषो बनवा माटे कई घटना नी जरूर रहे, तो के समविभाजन नी छे ए जरूर रहे छे। आ उपरांत अग्रस्थ अने पार्श्वस्थ एधा जेवी वर्धनशील पेशीओ, आ अग्रस्थ अने पार्श्वस्थ एधा जेवी वर्धनशील पेशीओ छे ए वनस्पति नी अंदर जोवा मळशे, क्या जोवा मळशे, वनस्पति नी अंदर। तो ए वर्धनशील पेशीओ नो एक गुणधर्म छे के वर्धनशील पेशीओ, राइट, गम्मे ते समये समविभाजन पामी शके, एटले के नवा कोषो छे नवा कोषो बनावी सके छे, राइट। तो ए वर्धनशील पेशीओ संभाजन ना कारणे विभाजन पामे छे, एटले ज वनस्पति छे ए जीवन पर्यंत सुधी वृद्धि करी सके छे अथवा तो वृद्धि थया करे छे। कोना कारणे? अग्रस्थ अने पार्श्वस्थ वर्धनशील पेशीओ ना कारणे वनस्पति नी जीवन पर्यंत वृद्धि थाय, ज्यारे प्राणी कोषो नी जीवन पर्यंत वृद्धि थई सकती नथी, कारण के प्राणी कोषो पासे वर्धनशील पेशीओ जेवी पेशी होती नथी अथवा तो कोषो होता नथी, परंतु वनस्पति पासे वर्धनशील पेशी होवाना कारणे ए सतत कोष विभाजन छे कोष विभाजन पाम्या करशे ने तेना कारणे वनस्पति नी वृद्धि पण जीवन पर्यंत सुधी थया करे छे। तो समभाजन વિશેની જે બધી માહિતી છે એ બધી માહિતી આપણે જોઈ ચૂક્યા છીએ। સંભાજનની આંતરાવસ્થા જીવન S2, સંભાજનની M તબક્કો પૂર્વાવસ્થા ભાજનાવસ્થા ભાજનોતરાવસ્થા અંત્યાવસ્થા એટલે કે કેરિયોકાઇનેસિસ, ત્યારબાદ સાયટોકાઇનેસિસ અને અંતમાં સંભાજનનું મહત્વ, રાઈટ, એ પણ સમજી ચૂક્યા છીએ। તો સંભાજન વિશેનો જે માહિતી છે આ ચેપ્ટરની અંદર એ અહીંયા પૂર્ણ થાય। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સંભાજન જેવી જ બીજી ઘટના એટલે કે એમ તબક્કોનો બીજો ભાગ, જેને સામાન્ય રીતે આપણે અર્ધીકરણ તરીકે ઓળખીએ છીએ અથવા તો અર્ધસૂત્રી ભાજન, રાઈટ, તો એના વિશેનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું।